चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर दबाएं ताकि हमारी खबरें सबसे पहले आप तक पहुंचे। સુરતના માલધારીઓનો પ્રશ્ન હવે ગુજરાત ઘરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે, તેને જોતા હવે કોંગ્રેસ પણ માલધારીઓના સમર્થનમાં આવી ગઈ। માલધારીઓનો પ્રશ્ન હવે ગુજરાત ઘરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે, જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા તબલાના ધોરણને પકડીને લઈ જઈ રહી છે, તેને જોતા હવે કોંગ્રેસ પણ માલધારીઓના સમર્થનમાં આવી ગઈ છે। કોંગ્રેસનું કહેવું છે કે જે તે સમયે કોંગ્રેસ દ્વારા પશુઓનો માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, પરંતુ ભાજપ છે ગાયની પૂછડી પકડીને ગાંધીનગરની સત્તાએ બેઠી છે, તેની સામે જ હવે અન્યાય કરી રહી છે। સુરત શહેરમાં તબેલાઓ દૂર કરવાની કાર્યવાહી લઈને હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા છે। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતા શંકા ઊભી થઈ રહી છે કે બિલ્ડરો પોતાના પ્રોજેક્ટ ઊભા કરી રહ્યા છે, તેની આસપાસના તબેલાઓને દૂર કરવા માટે હાઈકોર્ટનું વાહનવા આગળ ધરવામાં આવી રહ્યું છે। તબેલાઓ દૂર કરીને બિલ્ડરોને ખુલ્લી મેદાન આપવાનો કારસો રચાયો છે। અખિલ ભારતીય સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપની સરકારને ઉખેડી ફેંકવાનો એપિસેન્ટર ફરી એકવાર સુરત શહેર બનશે। હું આપ પત્રકાર મિત્રો સાથે પત્રવાર્તામાં સોમવારમાં એ વાત આપની સાથે શેર કરવા માંગુ છું। 4 તારીખે દિલ્હી ખાતે મહેંગાઈ પર હલ્લા બોલ એવો એક ભવ્ય કાર્યક્રમ આખા દેશની જનતા જે છે એ ભાજપની સરકારની શાનને ઠેકાણે લાવવા માટે રામલીલા મેદાનમાં આપી દે છે, ત્યાં રાહુલજી એને સંબોધન કરશે। અને તરત જ બીજા દિવસે 5મી તારીખે ગુજરાતમાં રિવરફ્રન્ટ ખાતે માન્યવર રાહુલજી આવશે અને ગુજરાતની જનતાની જે આ પીડા છે, મોંઘવારી અને બેકારી, એના મુદ્દા ઉપર અને પરિવર્તન સંકલ્પનો જે સંવાદ છે એ અમારી સાથે કરશે, સમગ્ર ગુજરાત સાથે કરશે। ત્યારબાદ રાહુલજી ખુદ 7મી તારીખે કન્યાકુમારીથી ભારત જોડો પદયાત્રામાં નીકળશે અને સમગ્ર દેશમાં 148 દિવસની 3,750 કિલોમીટરની પદયાત્રા જે થવા જઈ રહી છે એના પ્રશિક્ષણ આપવા માટે અમે લોકો કન્યાકુમારી ખાતે એક બાજુ આવીશું। ચોથી જે વાત આપની સાથે કે 10મી તારીખે ગુજરાતની અંદર કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન અને એ પણ સ્વયંભૂ, કારણ કે ગુજરાતની જનતાને કોરોના વખતે હોય કે અન્ય સમસ્યાઓ વખતે હોય, નરેન્દ્રભાઈ હોય કે પછી ભૂપેન્દ્રભાઈ હોય, તાળી વગાડો, થાળી વગાડો, ઢોલ વગાડો, નગારા વગાડો, ટૂંકમાં તમે તમારી પીડા ભૂલી જાઓ, માત્ર ને માત્ર તાળી થાળી વગાડો, એ કલ્ચર જે ઊભું કર્યું છે એની સામે ગુજરાતની જનતા બેકારી અને મોંઘવારી આ બે મુદ્દાઓને લઈને એક સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન આપ્યું છે। મને વિશ્વાસ છે કે સુરતના અને દક્ષિણ ગુજરાતના અને સમગ્ર ગુજરાતના લોકો આમાં સાથ સહકાર આપશે। જનતા જે છે જ્યારે પોતાની પીડાઓને ભૂલીને માત્ર રાજાઓના ઈશારે નાચવાનું શરૂ કરી દે તો રાજાઓ જે છે રંગરેલિયા મનાવતા થઈ જાય। રાજાઓની શાનને ઠેકાણે લાવવી હોય તો જનતાએ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, મોંઘવારી, સુરક્ષા આ બધા મુદ્દા ઉપર જાગૃત થવાની જરૂર છે। વેપારીઓ પરેશાન છે ત્યારે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે।